એશિયાની નંબર વન બનાસ ડેરીની આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની છે. રાજ્યની પેટા ચૂંટણીના પ્રચારમાં શંકરભાઈ ચૌધરી વ્યસ્ત હોવાથી ગત સોમવારે યોજનારી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આજે રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન થતાં આવતીકાલે બુધવારે ચૂંટણી યોજવાની છે. બનાસડેરીના સફળ સુકાની ચેરમેન એવા શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસડેરીનું આખે આખું નિયામક મંડળ બિનહરીફ થયું હતું. બનાસડેરીના ચૂંટણી પહેલાં અનેક અટકળો વહેતી થઈ હતી, પરંતુ જિલ્લાના પશુપાલકોના વિશ્વાસ અને સફળ નેતૃત્વ પર ભરોસો મૂકી તમામ નિયામક મંડળના ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા, જેથી આવતીકાલે બનાસડેરી ખાતે ચૂંટણી અધિકારી FB બાબીના અધ્યક્ષસ્થાને આવતીકાલે 11 વાગે બનાસડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક થવાની છે, જેમાં આગામી 5 વર્ષ માટે બીજી વખત બનાસડેરીના ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી પદભાર સંભાળવાના છે, જ્યારે 9 નિયુક્ત મંડળમાંથી બનાસડેરીના નવા વાઇસ ચેરમેન પદ માટે આ વખતે કોની પસંદગી થશે તેની સૌની નજર રહેશે.